નમસ્કાર દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે જઈ રહ્યા છીએ ડભોડા હનુમાન મંદિરે. તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂરથી જરૂર જો, પૂરેપૂરું મંદિર તમને બતાવું. તમે જોઈ રહ્યો છો મારી યુટ્યુબ ચેનલ અંકુર સવાણી ટ્રાવેલિંગ બ્લોગ, જ્યાં હું અલગ અલગ જગ્યાઓના વિડીયો અપલોડ કરતો રહું. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. ડભોડા હનુમાન મંદિર અમદાવાદથી માત્ર 32 કિલોમીટરના અંતરે આવેલું છે. એમટીએસ દ્વારા પણ પહોંચી શકો છો. 125x1 નંબરની બસ જે આવે છે, જે તમને સારંગપુર, કાલુપુર અને નરોડાથી મળી જશે. અહીંયા પાર્કિંગ વ્યવસ્થા પણ બહુ મોટી આવેલી છે. તમે બાઇક કોઈ પણ સાધન લઈને આવી રહ્યા છો તો અહીંયા પાર્ક કરી શકો છો. હનુમાનજીના મંદિરે જઈએ અને જો આ વાંદરા જોવા ના મળે એવું બને જ નહીં. અહીંયા પણ તમને વાંદરાઓ જોવા મળી જશે. ડભોડા હનુમાન મંદિરનો આ તમે ગેટ જોઈ રહ્યા છો. અહીંથી આપણે એન્ટ્રી કરીશું. અહીંયા નાની નાની દુકાનો આવેલી છે, જ્યાં તમે હનુમાનજીને ચડાવવા માટેનું તેલ તમને અહીંથી મળી જશે. તે ઉપરાંત પ્રસાદ પણ તમને અહીંયાથી મળી જશે. આ ગેટ તમને જોવા મળશે, ત્યાંથી પણ તમે અહીંયા મંદિર સુધી જઈ શકો છો. તે ઉપરાંત થોડોક આગળ આવશો ત્યારે આ મેઇન ગેટ છે, ત્યાંથી પણ તમે એન્ટ્રી કરશો. અહીંયાથી તમે એન્ટ્રી કરશો તો તમને ડાયરેક્ટ જ ભગવાનના દર્શન થઈ જશે. એવું કહેવામાં આવે છે કે આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મંદિર હજારો વર્ષ જૂનું મંદિર છે. દોસ્તો, તમે દર્શન કરી રહ્યા છો ડભોડા હનુમાનજીના. દોસ્તો, તમે આ મંદિરે શનિવારે વિઝિટ કરી રહ્યા છો તો તમને પહેલાં જ કહી દઉં કે શનિવારે અહીંયા બહુ જ ભીડ તમને જોવા મળશે. મંદિરની બિલકુલ બાજુમાં જ અહીંયા રામ ભગવાનનું મંદિર પણ આવેલું છે, તો તેના દર્શન પણ કરી લેજો. જો તમે હનુમાનજીને સુખડીનો પ્રસાદ ચડાવવા માંગતા હોય તો તમને અહીંથી મળી જશે. તે ઉપરાંત અહીંયા કાળા ધાગા પણ તમે જોઈએ તો 10 રૂપિયાના 2 મળી જશે. મંદિરની બાજુમાં થોડીક જગ્યા છે, તમે જો સુખડીનો પ્રસાદ દેવું લો છો તો તમે અહીંયા બેસીને પ્રસાદ ખાઈ શકો છો. દોસ્તો, તમે અહીંયા જો બપોરના ટાઈમે આવી રહ્યા છો અને તમે જમવાની ઈચ્છા હોય તો અહીંયા મંદિર તરફથી ભોજનાલય પણ આવેલી છે, જે માત્ર 30 રૂપિયા તમને લેશે અને તમને અહીંયા જમવાનું મળી જશે. આ ભોજનાલય મંદિરની બિલકુલ સામે જ આવેલી છે, તો તમે અહીંયા ભોજન કરી શકો છો. દોસ્તો, તમને કેવા લાગી રહ્યા છે મારા વિડીયો? તો જેમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જરૂર બતાવજો, અને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો એને શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.